માંડવીની સરકારી પ્રાથમિક જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં શિક્ષક દિનની ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના મહામંત્રી અને માંડવીના પૂર્વ નગરપતિ શ્રી અનિરુદ્ધભાઈ દવેએ પ્રમુખ સ્થાનેથી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકી દેશના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003ની સાલમાં ગુજરાતમાં શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની ફલશ્રુતિ વિગતે વર્ણવી હતી અને 2003માં માંડવીની જૈન નૂતન શાળા નંબર 3માં પહેલા ધોરણમાં 86 બાળકોએ પ્રવેશ મેળવેલ હતો તે બદલ ખુશી વ્યક્ત કરી શાળાની પ્રગતિને બિરદાવી રાજ્ય અને રાષ્ટ્રીય એમ 2 એવોર્ડ પ્રાપ્ત કરનાર દિનેશભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા. પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી શિક્ષક દિનની ઉજવણી માટે જૈન નૂતન શાળાની પસંદગી કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અનિરુદ્ધભાઈ દવે અને માંડવી નગર સેવા સદનના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અને શાળાના પૂર્વ વિદ્યાર્થી પારસભાઈ સંઘવી તરફથી જૈન નૂતન શાળા નંબર 3ના પૂર્વ આચાર્ય શ્રી દિનેશભાઈ શાહ, શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, શાળાના પૂર્વ શિક્ષિકા શ્રીમતી પુષ્પાબેન ભીંડે અને શાળાના શિક્ષિકા શ્રીમતી પિનાકીનીબેન સંઘવી તેમજ શાળાની પૂર્વ વિદ્યાર્થીની પૂજા ભાનુશાલી સીએ અને જાનવી જેઠવા શિક્ષિકાનું સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી પિનાકીનીબેન સંઘવીએ કરેલ હતું, જ્યારે શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ આભાર દર્શન કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.